गोपीनाथजी महिला कॉलेजની વિદ્યાર્થીની ગરીબ બાળકોને ફટાકડા જૂના કપડા અને વેફર આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સિહોની નામાંકિત એકમાત્ર જિલ્લા કક્ષાએ એવી સિહોની ગોપીનાથજી મહિલા કોલેજના ટ્રસ્ટી આચાર્ય પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને સંવેદના પાઠ ભણાવ્યા હતા। જાત કે અમીર ગરીબ કે ઉચ્ચ નીચનો ભેદભાવ વગર સંવેદના સબળ વિદ્યાર્થીઓએ પોતાના પરિવારના સભ્યોના કપડાં અર્પણ કર્યા હતા। કોલેજ એનસીસી યુનિટ દ્વારા ગરીબ બાળકો માટે ફટાકડા અને વેફર પણ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા। ઘણા બધા મહાપુરુષોએ ખૂબ કામ કર્યું છે એમના માટે, છતાં પણ આપણે જ્યારે આવા વિશ્વ પ્રસિદ્ધ તહેવારો આપણે ઉજવતા હોઈએ ત્યારે માત્ર આપણી ખુશી માટે નહીં પણ અન્ય પણ ખુશ થાય, આ પૃથ્વી ઉપર રહેનારા પ્રત્યેક માણસ આપણાથી ખુશ થાય, એનાથી ભારતભરની અંદર ખૂબ મોટું કામ થયું છે। અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ છે જે સોશિયલ એક્ટિવિટી સાથે આ ભારત દેશ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ દ્વારા કોઈ ને કોઈ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એટલે આજ એમને પહેરવા લાયક હોય એવા પહોંચાડી શકીએ અથવા એમનો આનંદ થાય માટે બાળકોને ફટાકડા અથવા એમને વેફરનું એક પેકેટ આપી એને કેમ આપણે એને આનંદ બની શકીએ, એટલા માટે થઈને આજનો કાર્યક્રમ છે જે આપણે આજે ગોઠવ્યો। અને બધા એનએસએસના વિદ્યાર્થીઓએ પોતાની શક્તિ પ્રમાણે એમાં યોગદાન આપ્યું, સંસ્થાએ પણ યોગદાન આપ્યું અને બધા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક પોતાનું સમજીને વધાવી દીધો અને ઢગલો કરી દીધો કપડાં, કોઈ ચાર જોડી કોઈ પાંચ જોડી પણ એવા તો પહેરવા લાયક છે, એમના ભાવ નાખી દેવાના। મિત્રો આચાર્યશ્રી અને વાલીજી કરી બહુ વિશેષ વાત નથી કરી, માત્ર એક જ બે બાબતો કે જે બેઝિકલી તો આપણે પ્રોફેસર અને 45 મિનિટ કે 55 મિનિટ જોઈએ, એટલો બધો ટાઈમ નહીં લઈએ। નિજાનંદ પરિવાર જે કામ કરે છે એનો શબ્દ પ્રયોગ જ નિજાનંદ છે। ગરગી શ્રદ્ધા કે વિશ્વાસ નથી, હિન્દુ ધર્મ માટે ખૂબ મોટું નામ, એને પણ આવી ટકોર ધર્મ વિશે કરે અને એ ટકોરના ભાગરૂપે આજે આપણે એવા કાર્યક્રમમાં ભેગા થયા છીએ કે જે કંઈક કોઈ પણ રીતે બેસિક રીતે વંચિત છે, જેમને કંઈ જરૂરિયાત છે। આ કાર્યક્રમની ઉપસ્થિત ખૂબ સારું એવું કામ છે, ઘણા રાજકીય સામાજિક ક્ષેત્રોમાં અને પત્રકાર ક્ષેત્રોમાં ઘણા બધા એવોર્ડ પણ જેમને મળ્યા છે એવા મુકેશભાઈ પંડિત બીજી સરસ મજાનો કાર્ય કરી રહ્યા છો અને એમાં પણ બહેનો આવું સારું કાર્ય કરે તો એ તો વધારે આનંદને અનુભવી શકાય। આજે એક સરસ મજાનું આપણે ગોપીનાથ કોલેજના આવી સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં પણ નિજાનંદ પરિવાર સાથે રહીને કામ કરી રહ્યા છે, તો આજે એક સમાજ માટે આદર્શરૂપ છે। કારણ કે આપણે માણસ એમ કહેતો હોય કે જંતુ નામ નર જન્મ દુર્લભ, નરનો જન્મ મળવો દુષ્કર છે, પછી આપણે બીજું એમ કહીએ કે ભારતે જન્મ દુર્લભ, ભારતમાં જન્મ મળવો પણ દુર્લભ છે અને ખરેખર દુર્લભ જ છે। આપણને એમ થતું મને અમેરિકા જવું છે પણ ખરેખર જે ભારતની મજા છે એ ક્યાંય નથી, અને છેલ્લે અંતિમ મનુષ્ય શું કહે, અહમ મનુષ્ય હું માણસ છું, આ બધી આપણી પોતાની વ્યક્ત કરવાની આપણે બધાની અલગ અલગ અનુભૂતિ હોય છે, પણ જ્યારે માણસ તરીકે મારી સૌથી પહેલી ફરજ આવે તો એ મારા જીવનમાં રોજ એક સત્કાર્ય હોવું જોઈએ, એ નિયમિત હોવું જોઈએ, પછી ક્યાં રૂપે હોય ક્યાં રૂપે હોય એ કહી ન શકાય। ઘણી વાર એવું લાગે નાનું એવું સામાન્ય કામ, કદાચ હું મારી વ્યક્તિગત વાત કરું તો એ મને વ્યક્તિગત પરિચય આપવો ખૂબ નિમ્ન કક્ષાનો લાગે છે, એટલે હું મારું નહીં કહું, કદાચ એ ટીવીના માધ્યમથી જાણવા મળી જાય પણ હું એ નહીં, પણ આપણે કહીએ ને કે આપણા ના ઘરમાં ચીજ ગુમાવે ને ત્યારે આપણને બહુ તકલીફ, આપણી ગંભીરતા જરૂરી છે, ગંભીરતા ખાસ લેવાની જરૂર છે, કારણ કે આરોગ્યની ટીમને સાથે રાખજો, કારણ કે આ તો બહુ એક્ટિવ છે, રાતે દી મહેનત કરે છે, હું રાતે 11-12 વાગે ફોલો કરું છું, આ સાહેબ કંઈક છે દેશભાઈ ઉંકાણી ડૉક્ટર આપણે છે તાલુકા આરોગ્ય અધિકારી, પણ આપણને કેસની અંદર બધી માહિતી મળે છે, સીએચસીમાં એટલી માહિતી મળે છે, પણ આપણે જે આ કોલેજની દીકરીઓ જે મને ખરેખર તંત્ર તે કામ કરે જે આ સંસ્થા જે કામ કરે ને એ મહત્વની જે આપણી સંસ્થા કામ કરે ને એ મહત્વ ત્યારે અભિમાન મને થાય છે, મારી દીકરી આઈટી પાછળ ત્યારે કામ કરે, મને યાદ છે ઘરે ઘરે મારી મનુ જે સોસે કે દીકરી આવી હતી મારે ઘરે કહેવાય છે, એક પુરાવો આપું છું દીકરીઓનો,
આ દીકરીનો સાહેબ યોગેશભાઈ આ પોરાવ આપો તો આ દીકરીઓ ઘરે ઘરે જવા દી વેક્સિન દેજો હજી આ તો હજી આ રે આપામાં તાકું હશે નથી આવવાની ના પણ આપણી પોતાની સેફટી જરૂરી છે હું ત્યાં સરકારી અરે વોર્ડ એમાં ઇન્વોલ્વ થઈ છે સાહેબ વોર્ડ ઇન્વોલ્વ થઈ શકે ને વોર્ડ એમ કે ફરજિયાત વેક્સિન અમને પોતે મોકલે શિબિર કરવા વોર્ડ અમને શિબિર કરવા ગામડે ગામડે મોકલે છે હું પોતે એટલા ગામડા ખૂંજી આવું શિબિરની સાથે એક ખાસ વેક્સિનની વાત કરે કોરોનાની જે વાત છે કરવાની છે વેક્સિન પાલ હાઈકોર્ટના જજ તમને બસ સ્ટેન્ડની અંદર ધામા નાખી બેઠા હતા સાહેબે તમને એકવાર કીધું છે ટીમ આવવાની છે પછી એક્ઝામ હતી એટલે મેં સાહેબ વાતચીત કરી મને એક્ઝામ સાહેબ તમને એક કલાકમાં ટાઈમ એટલે આ તમારે અધિકારી સાહેબ બધા કહે કે નક્કીને ક્યારે આવે બનશે નહીં પછી આપણે ગર્લ્સ સ્કૂલમાં નથી અમે ગર્લ્સ સ્કૂલમાં એક્ઝામ